હેલો ફ્રેન્ડ્સ ગરમીની શરૂઆત થઈ ગઈ છે હોળી પણ આવી રહી છે તો બનાવો એકદમ ઠંડો ઠંડો ફ્રૂટ સલાડ જો તમારાથી બરાબર ના બનતો હોય તો મેં એકદમ પરફેક્ટ માપ સાથે ફ્રૂટ સલાડ બનાવ્યો છે તો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમારો પણ ફ્રૂટ સલાડ એકદમ પરફેક્ટ બનશે તો ચાલો શરૂ કરીએ તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો અહીંયા મેં એ કઢાઈને ગરમ કરવા મૂકી છે અને તેની અંદર એક લીટર દૂધ લઈ લીધું છે આ દૂધ એકદમ ફૂલ ફેટવાળું લેવાનું છે આપણે એકદમ જલ્દી જલ્દી બનીને રેડી થઈ જાય છે ફ્રૂટ સલાડ અને આની અંદર બહુ બધા આપણે ફ્રૂટ નાખીએ છીએ તો એકદમ હેલ્ધી પણ બની જાય છે બાળકોને પણ ખૂબ જ ભાવે છે તો અહીંયા દૂધને આપણે એક ઉભરો આવે નહીં ત્યાં સુધી હલાવીને ફૂલ ગેસ પર એક ઉભરો લાવી દઈશું દૂધને અહીંયા તમે ઠંડુ દૂધ અડધી વાટકી જેટલું કાઢી લેજો મેં અહીંયા પહેલેથી જ અડધી વાટકી દૂધ કાઢીને રાખ્યું છે તો દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે એ અડધી વાટકી કાઢેલા દૂધની અંદર ત્રણ ચમચી જેટલા કસ્ટર્ડ પાવડર નાખી દઈશું અને ગાંઠા ના પડે તે રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારે થોડું વધારે જાડું ફ્રૂટ સલાડ બનાવવું હોય તો તમે ચાર ચમચીની જગ્યા પર પાંચ ચમચી પણ નાખી શકો છો તો ગાંઠા ના પડે તે રીતે મેં એને સારી રીતે હલાવીને કસ્ટર્ડ પાવડરને દૂધ સાથે મિક્સ કરી દીધું છે અને અહીંયા ઉભરો પણ આવી ગયો છે દૂધમાં તો મેં અહીંયા બારથી તેર ચમચી જેટલી ખાંડ નાખી દીધી છે જો તમે એક લિટર દૂધ નાખ્યું હોય તો તમે પણ બારથી તેર ચમચી જેટલી ખાંડ નાખી શકો છો અથવા તો તમે તમારી પસંદ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી કરી શકો છો તો ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે તેને એકદમ સારી રીતે હલાવી લઈશું આ ફ્રૂટ સલાડ હોળી પણ પણ બનાવવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ ઠંડો ઠંડો તો બસ ખાંડ ઓગળી ગઈ છે તો જે કસ્ટર્ડ પાવડર આપણે દૂધ સાથે મિક્સ કરીને મૂક્યો હતો તેને થોડો થોડો કરી અને દૂધની અંદર એડ કરતા જઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું જેથી ગાંઠા ના પડે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય દૂધની અંદર તમારે જેવું ફ્રૂટ સલાડ બનાવવું હોય તમે એ પ્રમાણે કસ્ટર્ડ પાવડર ઉમેરી શકો છો જો તમારે થોડું વધારે જાડું બનાવવું હોય તો તમે થોડો કસ્ટર્ડ પાવડર વધારે ઉમેરી શકો છો તો બસ હવે દૂધની અંદર થોડું એક બે ઉભરા આવી જવા દઈશું જ્યાં સુધી થોડું આપણું દૂધ જાડું ના થઈ જાય કસ્ટર્ડ પાવડર અંદર નાખ્યો છે તે પણ એકદમ સારી રીતે આપણા દૂધની અંદર ભળી ના જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લઈશું ગેસની ફ્લેમ ફાસ્ટ જ છે તો હવે આપણું દૂધ એકદમ સારી રીતે જાડું થઈ ગયું છે બસ તો મેં અહીંયા ગેસની ફ્લેમ હવે બંધ કરી દીધી છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી મેં ઇલાયચી પાવડર નાખી દીધો છે ઈલાયચી પાવડર તમે દૂધ ઉબરો આવી જાય પછી જ નાખવાનો જ્યારે ગેસની ફ્લેમ બંધ કરી દો ત્યારે હવે એ દૂધને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને પછી અડધો કલાક જેટલું આપણે તેને ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું એકદમ સારી રીતે અડધો કલાક જેટલું રાખીને દૂધ ઠંડુ થઈ જાય પછી જ આપણે તેની અંદર ફ્રૂટ ઉમેરવાના છે ગરમ દૂધમાં બિલકુલ ફ્રૂટ નથી ઉમેરવાના તો બસ હવે આપણું દૂધ એકદમ સારી રીતે અડધા કલાક પછી ઠંડુ થઈ ગયું છે તો મેં અહીંયા અડધા બાઉલ જેટલા ચીકુના નાના નાના કટકા કરીને નાખી દીધા છે તમે અહીંયા તમારા મનપસંદના ફ્રૂટ લઈ શકો છો એક વાટકી સફરજનના છોડા કાઢીને એકદમ નાનું નાનું કટ કરીને નાખી દીધું છે દ્રાક્ષ પણ નાખી છે આ દ્રાક્ષ ખાટી નથી મીઠી છે તમે કાળી દ્રાક્ષ પણ નાખી શકો છો કેળા નાખ્યા છે તમે અહીંયા વધારે પાણીવાળું ફ્રૂટ કે ખાટું જે ફ્રૂટ આવે એ ના નાખતા અને થોડા દાડમ પણ નાખ્યા છે બસ આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું દેખાવે એકદમ ખૂબ જ સુંદર આપણો ફ્રૂટ સલાડ દેખાઈ રહ્યો છે હવે ફ્રૂટ નાખ્યા પછી તમે તેને પાછું ફ્રિજમાં મૂકી અને થોડું ઠંડુ થઈ જવા દેજો તો બસ આપણો ફ્રૂટ સલાડ રેડી છે તમે હોળી પણ બનાવી શકો છો અને બાળકોને એમ પણ તમે ગરમીમાં બનાવીને આપશો તો એમને ખૂબ જ મજા પડશે એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ કમ્પ્લીટ રેસીપી બતાવી છે તો તમે પણ આ રેસીપીથી એકદમ સરસ ફ્રૂટ સલાડ બનાવો તમારા મનપસંદ ફ્રૂટ નાખીને તમને જે પસંદ હોય તમે તે ફ્રૂટ પણ નાખી શકો છો અને એકદમ ટેસ્ટી ફ્રૂટ સલાડ બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો દેખાવે ખૂબ જ સુંદર દેખાય છે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન ઘંટી જરૂરથી દબાવજો મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન માટે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી આ ફ્રૂટ સલાડની રેસીપી કેવી લાગી અને શેર જરૂરથી કરજો થેન્ક યુ